કમ્પ્લીટ થઈ ગયો તો કે બાકી હતો લાસ્ટ લેક્ચર માં? સારા મિસ, તમારા સ્વાધ્યાય કરવાનો બાકી છે, કરાવવાનો યુનિટ 1 નો. આઈ લો આઈ એમ મિસ કમ્પ્લીટ થઈ ગયો તો જે આપણે તમે સમજાવી દીધું પાઠ હતો, એક્ટિવિટી એ કમ્પ્લીટ થઈ ગઈ હતી? હા મિસ, હા મિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આગલા લેક્ચર છે આપણે ઓલરેડી ક્વેશ્ચન આન્સર કરવાના હતા ને, ક્વેશ્ચન આન્સર એમસીક્યુ લખતા. ઓકે, કરવાનું બાકી છે. એક જ મિનિટ, હું છે ને સ્ક્રીન શેર કરું છું, પછી તમને આઈડિયા આવશે. મેં હું આજે પ્રેઝન્ટ છું. આવી ગઈ ને ઇન્શિયા? મને ઓકે સરસ. દેખાય છે સ્ક્રીન બધાને? ગર્લ્સ આજે છે આપણે પાઠ કમ્પ્લીટ થઈ ગયો તો બેટા? થઈ ગયો તો રીડિંગ બાકી છે ને? પહેલા મને કોણ કહેશે કે આ પાઠ ની અંદર શું આવે છે? કોણ મને કહેશે? ઓકે ચલો, મને પહેલા 25 કહેશે. 25 રોલ નંબર કહેશે કે એમાં શું આવે છે? આપણે પાઠ શેના વિશે ભણ્યો? બોલો તો બેટા. મને બેટા તારો અવાજ ક્લિયર ના થતો હજી થોડો. બે મિનિટ ઉભા, હવે આવે છે. હવે આવે છે. ઓકે ઓકે ચાલો. હા મિસ, આ પાઠ આ લેસન કફેઝા નામનો એક છોકરો હોય છે અને એ છે ને જંગલી પ્રાણીઓનો વાઇલ્ડ એનિમલ્સ નો ફોટોગ્રાફ લે છે, ફોટોગ્રાફી કરે છે. હા, ફોટોગ્રાફી કરે છે અને ગીરના જંગલમાં જાય છે અને ગીરના જંગલમાં રસ્તો ભૂલી ગયો અને લક્ષ્મી ને ગુજરાતી આવડતું હોય એટલે લક્ષ્મી એમ કે છે કે એક્સક્યુઝ વોટ એક્સક્યુઝ એટલે એક્સક્યુઝ શું એક્સક્યુઝ એમ. પછી પડતી એટલે અંગ્રેજીમાં. હા, ફેઝાન એમ કે છે કે આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગેટ આઉટ ફ્રોમ ધીસ જંગલ એટલે હું આ જંગલમાં ખોવાઈ ગયો, આ જંગલમાં હું કઈ ખોવાઈ ગયો છું. પછી લક્ષ્મી એમ કે છે ગો આઉટ વાય કમ ઇન જંગલ, તો કે તો ધ્યાન હું કે ગો આઉટ એટલે ગો આઉટ જંગલમાં. તો ફેઝાન એમ કે છે આઈ ડુ નોટ નો ધ રોડ એટલે મને આ રોડ નો ખબર નથી. પછી શું થાય છે કે રોડ નો તો એ ચાલશે બેટા, ટૂંકમાં કહી દે તો એ ચાલશે. હા, પછી રોડ નોટ ધ જંગલ એટલે પછી આમ રોડ નોટ ઇન ધ જંગલ એટલે તો હું લેવા એ છે કે જંગલમાં રોડ ન હોય, શું હોય? કેડી હોય. કેડી વો કોણ તો કેડી. પછી ફેઝાન એમ કે છે ઓકે, પછી આ કેડી બટ વિચ વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? લક્ષ્મી એમ કે લક્ષ્મી મારું છે. પછી ફેઝાન કે છે હું લક્ષ્મી અહીંયા કે ઓન બીચ કેડી હિયર આર થ્રી વેસ એટલે અહીંયા ત્રણ રસ્તા છે, મારે કયા કેડીમાં જવાનું? લક્ષ્મી એમ કે છે ગો ફ્રોમ બાય ગેટ ભૂત્યો વડ એટલે ભૂત્યો વડ એટલે બનિયાન ટ્રી એટલે અહીંયા ટ્રી આવશે ત્યાંથી જવાનું છે. હા, અને પછી ફેઝાન એમ કે છે ઓકે આ ભૂત્યો એટલે બનિયાન ટ્રી એન્ડ ધેન એટલે
પછી લક્ષ્મી એમ કે છે વોકળો, યુ સી રોકળો, રોકળો ડુંગર, પેલા વોકળો આવશે, વોકળો એટલે હા ઝરણું, અને પછી રૂપાળો ડુંગર, હા રૂપાળો ડુંગર એટલે ટેકરી આવે ઈ. પછી ફેઝાન એમ કે છે વોકળો એટલે, વોકળો એટલે હું, પછી લક્ષ્મી એમ કે છે વોટર, વોટર રનિંગ એટલે જ્યાં પાણી જાતું હોય, હા પાણી જાતું હોય એને ઈ, અને પછી આગળ જાય તો ડુંગર આવે, ડુંગર ને હ્યુ. ફેઝાન કે યા વોટ નેક્સ્ટ, પછી પછી લક્ષ્મી એમ કે છે ડુંગર પર ચડી જવાનું, ત્યાં એક કાટલ માનું થાપણ આવશે, આગળ જાય ઉપર ચડી જાય, નીચે ઉતરી ઉતરવાનું, કઈ બાજુ ઉતરવાનું, ઉગમણે એટલે સૂર્ય ઉગે એ બાજુ ઉતરવાની. હા અને પછી લક્ષ્મી એમ કે છે નહીં ફેઝાન કે ઉગમ ને, લક્ષ્મી એમ કે છે ઉગમ ને, સન કમ્સ ઇન ધ સ્કાય એટલે ધ સન, સન ઉગે ને એ જગ્યાએ ને ઉગમ ને. પછી દોઢિયું તળાવ, હા પછી દોઢિયું તળાવ આવશે, આઈ માનો, આઈ માનો પછી નેસ આવશે, દોઢિયું તળાવ એટલે તળાવ એટલે શું કેવાય, પોન્ડ, પોન્ડ આવશે, પછી આઈ માનો નેસ એટલે એનું ઘર, હા એટલે ઝૂંપડામાં રહે ઈ. હા પછી ફેઝાન કે તળાવ મીન્સ પોન્ડ એટલે તળાવ, તળાવ નો મતલબ પોન્ડ, વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ એટલે આઈ માનો નેસ એટલે શું. લક્ષ્મી એમ કે છે વી લાઈવ ઇન કુબા એટલે લિવ ઇન કુબા, હા લિવ ઇન કુબા એટલે કુબા, કુબા કુબામાં અમે રહીએ, જંગલ માર્યો તો તમને સિંહ ની બીક નો લાગે એમ, જંગલ માર્યો તો તમને સિંહ ની બીક નો લાગે. પછી લક્ષ્મી તમારી વચ્ચે ફાઇટ થઈ જાય પણ એ તો બધું ચાલ્યા કરે. લક્ષ્મી એમ કે છે હા હા કેન નહીં, ફેઝાન એમ કે છે કેન યુ ટેક મી ટુ યોર, તું મને તારા ઘરે લઈ જઈશ કે, હા હા લક્ષ્મી કે હા હા કેમ નહીં એટલે કેમ નહીં, એને બસ માં જુનાગઢ મૂક્યા આવે, અને મૂક્યા આવે છે, અને ફેઝાન ફેઝાન એની જે જર્ની છે મતલબ એનો જે મતલબ એ એનો પ્રવાસ છે એ આગળ વધારે છે. ઓકે વેરી ગુડ બેટા, તારું નામ શું છે? પંજવાની રીદા. રીદા ખૂબ સરસ બેટા, આખો જે છે પાઠ તને આવડે છે અને તું અંગ્રેજી એક વાંચતી વાંચતી વ્યવસ્થિત સમજાવો છો, ખૂબ સરસ બેટા, ખૂબ જ સરસ, વેરી ગુડ. તો આપણે શું જોયું કે લક્ષ્મી નામની છોકરી હતી, એને અંગ્રેજી આવડતું નહોતું, સાતમા ધોરણમાં ભણતી હતી, અને એને ફેઝાન નામનો એક વ્યક્તિ મળે છે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો અને તામિલનાડુ માંથી આવતો હતો, અને એને પોતાને ગુજરાતી સમજમાં નહોતું આવતું. હવે એ લક્ષ્મી જે છે એને રસ્તો પૂછે છે કે એ ભૂલો પડી ગયો હતો ફોટોગ્રાફી કરતો કરતો જંગલમાં, ગીરના જંગલમાં. એટલે લક્ષ્મીને પૂછે છે કે મારે હવે કઈ રીતે બહાર નીકળવું એમ. એટલે લક્ષ્મી જે છે એને બધું પોતાની જે તળપદી ભાષા છે, તળપદી મતલબ જે ત્યાંના રહેવાસીઓ જે લેંગ્વેજ બોલતા હોય તો એ ભાષામાં જે છે લક્ષ્મી ભાંગ્યું તૂટ્યું જે છે અંગ્રેજી બોલે છે અને એને રસ્તો બતાવે છે. તો એવું જે છે આ આખા પાઠની અંદર આવે છે, બરાબર?
ગર્લ્સ આમાં તમને કોઈને કઈ ક્વેરી છે? નથી સમજાયું છે કાઈ? નહીં મેં સમજાય. ઓકે, તો હું આમાં તમને અમુક એવા શબ્દો જે લક્ષ્મી બોલતી હતી એ પૂછી લઉં કે એનો અર્થ શું થાય છે. પૂછી લઉં? હા પૂછો. હા મેં પૂછો. હું જેમને પૂછું ને એ લોકો જ મને આન્સર આપશે. હવે પહેલા જે છે એ શું છે? તો કે પહેલા કેડી, તો કેડી નો અર્થ શું થાય? રોલ નંબર 13 કેશન, કેડી નો અર્થ શું થાય? હામી, કાચો રસ્તો. કાચો રસ્તો, વેરી ગુડ. કે જે ક્યાં હોય? તો કે ગામડામાં હોય ને, જંગલમાં ને એવી રીતે હોય. બરાબર, બહુ સરસ. મેં ઓકે. પછી છે ભૂતિયો વડ, તો રોલ નંબર 17 કે છે ભૂતિયો વડ એટલે શું બેટા? હામી, ભૂતિયો વડ એટલે વડનું ઝાડ. વડનું ઝાડ, એટલે આપણે ઇંગ્લિશમાં વડના ઝાડને શું કહીએ? બનિયાન ટ્રી. બનિયાન ટ્રી, બરાબર. તો એ ભૂતિયો વડ એટલે બનિયાન ટ્રી. ઓકે, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચાલો પછીનું છે રોલ નંબર 29 કે છે સારા. વાંકડો, વાંકડો એટલે શું? ઝરણો. ઝરણો, વેરી ગુડ. જ્યાંથી નદી જે છે એની સાઈડમાંથી જે પાણી વહી અને જતું હોય તો એને વોકળો કહે. ઓકે, પછી રોલ નંબર 25. હા મિસ. રૂપાળો ડુંગર એટલે શું બેટા? એટલે રૂપાળો ડુંગર નામ છે જેનું ઇન ઇંગ્લિશમાં ટેક ઓર ઓલું હિલ કહેવાય. હિલ, હિલ એટલે ડુંગર. અને અહીંયા એને બધું નામ આપેલું છે રૂપાળો ડુંગર. બરાબર, તો એનો મતલબ છે ટેકરી અથવા તો હિલ. ક્લિયર આટલું? ઓકે, હા. પછી છે રોલ નંબર 61. હા, કાટલમાળનું થાપણ એટલે શું બેટા? એટલે કે કાચો. કાચો રસ્તો ને તો કેડી કેવાય. કાટલ માનું થાપણ એટલે શું કેવાય? કોણ કેસે? ટેમ્પલ. ટેમ્પલ, હા. થાપણ એટલે શું? ટેમ્પલ. તો કાટલ માનું મંદિર, ટેમ્પલ ની વાત છે. બરાબર, જો અહીંયા પણ આપ્યું છે ટેમ્પલ. તો કાટલ માનું થાપણ એટલે મંદિર અથવા તો ટેમ્પલ. બરાબર, ઓકે. ચાલો 31. સૂરજ ઉગે એ દિશા પૂર્વ દિશા કેવાય. શું કેવાય? ગુજરાતીમાં પૂર્વ દિશા. અંગ્રેજીમાં ઈસ્ટ. શું કેવાય? ઈસ્ટ. અંગ્રેજીમાં ઈસ્ટ કહેવાય અને ગુજરાતીમાં પૂર્વ દિશા કહેવાય. બરાબર ને? ઓકે, ચાલો. પછી રોલ નંબર 4 છે પ્રેઝન્ટ. 4, રોલ નંબર 4. નથી છે. ઓકે, દોઢિયું તળાવ એટલે શું થાય બેટા? દોઢિયું તળાવ. દોઢિયું તળાવ એટલે શું? એટલે હા, એક તળાવ. તળાવ પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? તળાવને મી સુકાઉ. હા, એક જ મિનિટ. પોન્ડ. ચાલો રોલ નંબર 4 બોલે ઝડપથી બેટા. મી સુકાઉ. પોન્ડ. પોન્ડ, ઓકે. તો દોઢિયું તળાવ નો અર્થ શું થાય? પોન્ડ. બરાબર, તળાવ એટલે કે પોન્ડ. ઓકે, 21 રોલ નંબર. ચાલો 21 નથી. મિસ, એ પણ જવાબ નથી આપતી. ઓકે, તો કોનો ટર્ન નથી આવ્યો? કોઈ એવું છે 31 નો નથી આવ્યો.
31 ઓકે ચાલો 31 કહેશે. આઈ માનો નેસ એટલે શું? 31 મીન્સ ફોર 25 આ આપણે ઇન્શિયા બેટા તને આવડે છે? જ્યાં લક્ષ્મી ના માતા પિતા રહેતા હતા અને પોતે બધા રહેતા હતા, મતલબ એના જે ઘરના બધા રહેતા હતા એની જાતિ ના રહેતા હતા, બરાબર? સાવજ અમારા દેવતા છે એવું કે ને લક્ષ્મી? ના ના, અનિશા ને બોલવા દો પેલા, ન આવડે તો આપણે પછી બીજા કોઈને પૂછી. સારા શું થાય બેટા? નથી ખબર. ઓકે કઈ વાત નહીં, જો સારા બોલે છે ધ્યાન આપ. ભગવાન, ભગવાન ગોડ મતલબ કે અલ્લાહ ઈશ્વર. કે સાવજ એટલે શું? કે અમારા ગોડ છે, અમારા અલ્લાહ છે, ભગવાન છે, એવું કહે છે. કે સાવજ અમારા દેવતા છે, મતલબ અમારા ગોડ છે. We love Savas and Savas love us. એમ કે છે ને કે એ જે છે અમારા દેવતા છે, મતલબ ગોડ છે, અને અમે બધા સાવજને સિંહને પ્રેમ કરીએ છીએ, અને સિંહ અમને કરે છે પ્રેમ, અને અમે બધા સાથે રહીએ છીએ. ક્યારેક ક્યારેક અમારા વચ્ચે ફાઇટ થઈ જાય, પણ એ તો બધું ચાલ્યા કરે એમ કે છે. ઓકે ચાલો, પછી રોલ નંબર 61 કે છે, ચેમ નહીં નો શું થાય? ચેમ નહીં. જે રાઉન્ડ કર્યું છે જેમ નહીં, એનો અર્થ શું થાય? સરખું નથી. હા સરખું નથી એમ નહી થાય બેટા. હા અનિશા બોલ તો બેટા. કેમ નહી? હા કેમ નહી એટલે કેમ નહી, કે હાલ લે એટલે શું થાય? એટલે ચાલ હાલ લે સાથે. હા ચાલ લે મારી સાથે આવ ને એમ. તો કેમ નહી એટલે લક્ષ્મી એમ કે છે કે કેમ નહી. ફેજાને એમ પૂછ્યું ને કે તું મને તારા ઘરે લઈ જઈશ, તો લક્ષ્મી કહે છે કે હા હા કેમ નહી એટલે કેમ નહી, હાલ લે એટલે કે આવ ને મારી સાથે. પછી છે મા બાપા એટલે શું થાય? એટલે મમ્મી પપ્પા. મમ્મી પપ્પા બરાબર. એટલે એમ કે છે કે આવ ને મારા ઘરે, કે હું મારા મમ્મી પપ્પા તને જોઈને ખુશ થશે એમ. પછી કે છે ફેઝાન એની સાથે જાય છે, એના મમ્મી પપ્પાને મળે છે, ત્યાં બીજી એના જાતિના લોકો છે એ બધાને મળે છે. અને પછી જે છે એ બીજા દિવસે સવારે લક્ષ્મીના પપ્પા જે છે એ ફેઝાનને જ્યાં જવાનું હતું જૂનાગઢ માટેની બસ જે છે એના એમાં એને બેસાડી દે છે, બરાબર. અને પછી જે છે એ ફેઝાન પોતાની રિટર્ન જર્ની મતલબ કે વળતો પ્રવાસ, એને જે પાછું ઘરે જવાનું હતું એ પ્રવાસ શરૂ કરે છે, બરાબર. તો આટલું ક્લિયર તમને બધાને સમજાયું? હા મી. હા મી. ઓકે ચલો, હવે એવી કોઈ ગર્લ્સ બાકી રહી ગઈ છે કે જેનો ટર્ન એક પણ વાર નથી આવ્યો? નથી ને કોઈ બાકી? ઓકે ચાલો સર. રોલ નંબર 13 કોણ છે? ચાલો બેટા રીડિંગ કરવાનું છે પહેલો પેરેગ્રાફ, અહીંયા સુધી અન્ડરલાઈન કરીશ ને ત્યાં સુધી. ચાલો. હા ફેઝાન ઇઝ અ વાઇલ્ડ.
પેલા આપણે શું બોલશું? રામ કેલી ટુ રોડ વાયા લક્ષ્મી. વાયા લક્ષ્મી અને વાયા બોલે વાયા દ્વારા. પેઝન ઇઝ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. He is from Tamil Nadu. Last week he went to Gir forest. There he lost his way. He asked Lakshmi, a girl from Gir, to help him. Lakshmi is in standard 7. She was not able to speak English properly. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? Let's see. Okay, very good, beta. Khub sari. Pehla paragraph ma shu aave chhe ke Faizan wildlife photographer hato. Jo yaad rakhvanu chhe, ek ek shikti je chhe, eni andar ek ek MCQ, ek ek question answer chupayelo chhe. હવે લક્ષ્મી કેટલામાં ધોરણમાં ભણતી હતી? ગર્લ્સ સ્ટાન્ડર્ડ 7. વેરી ગુડ. ફેઝાન શું હતો? ફોટોગ્રાફર. આપણે પહેલા વાઇલ્ડ લાઈફ બોલવાનું, બરાબર? ખાલી ફોટોગ્રાફર નહીં, શું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. એટલે જંગલી પ્રાણીઓના અને બધી જંગલના ને ફોટો પાડે. ઓકે, ક્યાંથી આવતો તો? તમિલનાડુ હતો. તમિલનાડુ નો હતો. તમિલનાડુ માંથી આવતો તો ફેઝાન ને ગુજરાતી બોલતા આવડતું તું? નહીં, નહોતું આવડતું. ના, નહોતું આવડતું ગુજરાતી બોલતા. અને લક્ષ્મી ને અંગ્રેજી આવડતું તું? એને બહુ નતું વ્યવસ્થિત આવડતું, થોડું થોડું આવડતું હતું અંગ્રેજી બોલતા, બરાબર? ઓકે, ચાલો પછીનું જે છે એ રોલ નંબર 17 વાંચશે. એક જ મિનિટ, હું લાઈન કરી દઉં છું. હા, અહીંયા સુધી જે છે એ વાંચશે. બાકીના માઇક ઓફ કરી દેશે. રોલ નંબર 17 સિવાય કોઈનું માઇક ઓન ન હોવું જોઈએ. Faizan, hi, excuse me, Lakshmi, excuse, what excuse? Faizan, I lost my way. I want to go out from this jungle. Lakshmi, go out, why come in jungle? Faizan, I don't know the road. Lakshmi, road not in the jungle, city. Walk on Kelly. Faizan, okay, I will walk on the Kelly, but which was your name? Lakshmi, my name. Okay, very good. તો અહીંયા ફેઝાન જે છે એ પૂછે છે એક્સક્યુઝ મી, એટલે લક્ષ્મી ને ખબર નથી પડતી તો શું કે છે. એક્સક્યુઝ, વોટ એક્સક્યુઝ? I lost my way. I want to go out from jungle. એવું ફેઝાન કે છે કે મારો હું રસ્તો ભૂલી ગયો છું, એટલે મારે જે છે એ બહાર નીકળવું છે જંગલની. તો લક્ષ્મી જે છે એ કહે છે કે ગો આઉટ, વાય કમ ઇન જંગલ, મતલબ તારે બહાર જવું તો શા માટે અહીંયા અંદર આવ્યો છે. તો ફેઝાન એવું કહે છે કે આઈ લોસ્ટ માય વે, આઈ ડોન્ટ નો ધ રોડ, કે હું મારો રસ્તો ભૂલી ગયો છું અને મને ખબર નથી કયા રોડ ઉપર જવાનું. તો લક્ષ્મી શું કે છે કે અહીંયા રોડ ન હોય, શું હોય? કેડી હોય, કેડી ઉપર ચાલવાનું. તો ફેઝાન કે છે કે કેડી, ઓકે, તો પણ કઈ કેડી ઉપર જવાનું? અને એમ કે તારું નામ શું છે? તો કે લક્ષ્મી મારું નામ છે. એવી રીતે જે છે બંને વચ્ચે વાતચીત થાય છે. કોનો માઇક ઓન છે? માઇક ઓફ કરી દો. ચાલો, કોનો માઇક ઓન છે? માઇક ઓફ. ચાલો 29 હવે પછીનું રીડ કરશે. મિસ કુરેશી કરિશ્માન માઇક. બેટા માઇક ઓફ કરી દે બેટા. કોનો માઇક ઓન છે?
એક જ મિનિટ, પેલા હું માઇક ઓફ કરવાનું કહી દઉં. ચાલો તો કોનું માઇક ઓન છે પ્લીઝ ગર્લ્સ ઓફ કરી દો. ચાલો 29 રીડ કરશે ફેઝાન. ત્યાંથી ફેઝાન ધીરે ધીરે વાજ બેટા, તારો અવાજ નથી સંભળાતો. ધીરે ધીરે રીડ કર. હેલો હા હા ઓકે હવે સંભળાય છે. લક્ષ્મી ઓન વિથ કેરી હિયર આર સી વેઝ. લક્ષ્મી ગો ફ્રોમ ધેર બાય ધેટ વિથ યોર વર્ડ. ફેઝાન થેન્ક onion tree and then Lakshmi after crossing walk you see a rupee of the cup. Faizan checking the dictionary walklo means what is walklo. Lakshmi water running down you see a dungal hill. ઓકે વેરી ગુડ બેટા. તો અહીંયા ત્રણ શબ્દો આવ્યા, કયા કયા? એક તો ભૂતિયો વડ એટલે બન્યાન ટ્રી, પછી મોકળો એટલે કે ઝરણું જે વહેતું જતું હોય એ, અને રૂપાળો ડુંગર એટલે જે આપણે હિલ કહીએ ટેકરી કહીએ એ, બરાબર. તો અહીંયા ત્રણ એવા શબ્દો આવ્યા કે જે છે એ લક્ષ્મી પોતાના શબ્દોમાં બોલે છે. અને એ કઈ ભાષામાં બોલે છે? તો કે તળપદી લેંગ્વેજ. ઓકે સરસ, વેરી ગુડ બેટા. ચાલો પછીનું જે છે એ 25 રીડ કરશે અહીંયા સુધી. હા મિસ. ફેઝ નથી સંભળાતો બેટા અવાજ તારો. ફેઝાન ઓ યા વોટ નેક્સ્ટ. લક્ષ્મી કે છે ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેર કાટલ ધેર હેપન. ફેઝાન હેપન. લક્ષ્મી યસ યસ સ્થાપન ટેમ્પલ ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ હિયર ગો ટુ ઉગમને. ફેઝાન ઉગમને. લક્ષ્મી ઉગમને. સન કમ્સ ઇન ધ સ્કાય સન. ફેઝાન યુ મીન ટુ ધ ઈસ્ટ. લક્ષ્મી યસ ઈસ્ટ. ઓકે વેરી ગુડ બેટા. તો અહીંયા જે છે એ ફરી પાછા શબ્દ આવ્યા, એક તો કાટલમાંનું થાપણ એટલે કે ટેમ્પલ, પછી ઉગમણે ઉગમણે એટલે કે પૂર્વ તરફ કે જ્યાંથી જે છે એ સૂર્ય ઉગે છે. એટલે શું કહે છે કે તમે જે છે એ ટેકરી ચડી જાઓ એટલે એક મંદિર આવશે, અને મંદિર આવે એની તમારે પૂર્વ દિશા તરફ ઉતરવાનું છે. જ્યાંથી સૂર્ય જે છે ઉગે છે એ દિશા તરફ તમારે ઉતરવાનું છે, બરાબર. એવું જે છે લક્ષ્મી કહે છે. ઓકે ચાલો હવે કોણ રીડ કરશે પછીનું જે છે એ? આપણે અનિશા, તારો ટર્ન આવી ગયો બેટા. ઓકે ઈકરા. હા મિત્રા, ઈકરા નું બાકી આવી. ચાલ બેટા ઈકરા તું રીડ કર. હા મિસ. મિસ ફેઝાન થી. હા ફેઝાન થી. ફેઝાન ધેર સી ધુંધિયા તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ અવે અવે? આઈ માનો નેસ. લક્ષ્મી વી લાઈવ ઇન કા. We live, L-I-V-E, and then live, bola. Live, at the rev. We live in Cuba. Cuba men cubes, their souls eat is nest. Nest. Pheasant, you live in the jungle, and you are afraid of the lions. Lakshmi. Savage over the devta we love. Savage and savage love use we live dogs love us.
શું બોલાય? લવ અસ. લવ અસ. વી લાઈવ ટોર. વી લિવ ટુગેધર. વી લિવ ટુગેધર. સમટાઈમ વી ફાઈટ. ફાઈટિંગ બટ ઈટ ઇઝ ઓકે. કેન યુ ટેક મી ટુ. સ્ટોપ બેટા, સ્ટોપ. ઓકે ઈકરા, તારે થોડીક જે છે એ રીડિંગ સ્કિલ વધારવાની જરૂર છે. તારે ભૂલ નથી પડતી, પણ આજે કેમ આટલી બધી ભૂલ પડે છે રીડિંગમાં? બરાબર, થોડીક જે છે એ રીડિંગ સ્કિલ વધારવાની છે. આપણે જે પાઠ ચાલવાનો હોય એ હું કરાવી દઉં, પછી તમારે રીડિંગ એનું ઘરે કરી નાખવાનું, કે જેથી કરીને અહીંયા તમને પાઠ્યપુસ્તક નથી એની. પણ બેટા મેં પીડીએફ મોકલી છે કે નહીં? ટેક્સ્ટ બુકની પીડીએફ મોકલી છે, એમાંથી કહું છું રીડિંગ કરવાનું. પાઠ્યપુસ્તક લેવાનું નથી કીધું મેં. આપણે મેં જે છે એ ટેક્સ્ટ બુકની પીડીએફ મોકલી છે, અને એમાંથી આપણે જે છે આપણી પાઠ્યપુસ્તક છે એમ સમજીને જ તે છે ભણવાનું. બરાબર, એટલે બધા જે છે ઈકરા માટે નહીં પણ બધા માટે કોમન સૂચના છે કે જ્યારે આપણો પાઠ પૂરો થઈ જાય પછી જે છે તમારે લોકોને ઘરે આખો પાઠ જે છે એ વાંચવાનો, પછી તમને લોકોને જ્યાં પ્રોનાઉન્સિએશનમાં મતલબ કે ઉચ્ચારણમાં તમને ભૂલ પડતી હોય, ન આવડતું હોય બોલતા, એની નીચે અંડરલાઈન કરી નાખવાની, પછી એ મને પૂછવાનું કે મીન્સ આને કઈ રીતે વંચાય અથવા તો આનો અર્થ શું થાય. બરાબર, તો તમને ખ્યાલ આવશે અંગ્રેજી વાંચવા માટેનો આ બેસ્ટ જે છે એ ઉપાય છે શીખવા માટેનો, કે જે તમને આવડે છે એ વાંચી કાઢવાનું, નથી આવડતું તો ત્યાં અંડરલાઈન કરવાની, અને પછી એનો જે છે એ મને પૂછી લેવાનું કે એનો અર્થ શું થાય છે, એનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ શું થાય છે, મીન્સ કેમ બોલવાનું. એટલે ત્યારે તમે જે છે એનું ઉચ્ચારણ હું જે કહું એ તમે સાઈડમાં લખી લો ગુજરાતીમાં, તોય તે તમને ખ્યાલ આવી જાય કે અચ્છા આનો અર્થ જે છે આનું ઉચ્ચારણ આમ થાય છે અને આ રીતે બોલે, એને ટુગેધર બોલે. બરાબર, તો તમે એવું ગુજરાતીમાં બાજુમાં લખી લો, પછી તમે એ પ્રમાણે વાંચો એટલે તમને આવડી જાય. બરાબર, તો બધા જે છે એને શું કરવાનું, અંગ્રેજી વાંચવાનું ઘરે. અને જે નથી સમજાતું, જેનું પ્રોનાઉન્સિએશન નથી આવડતું, એને નીચે અંડરલાઈન કરી નાખવાની, ને પછી મને પૂછી લેવાનું કે આ કેમ બોલાય, મીન્સ આને કેમ વાંચવું. બરાબર, જ્યારે હું તમને કહું ત્યારે તમારે એનું ગુજરાતી લખી લેવાનું. બરાબર, ઓકે ચાલો. રોલ નંબર 61. ચાલ બેટા અહીંથી વાંચ તો. ચાલો, હા ફૈઝાન. નથી આવડતું બેટા વાંચતા? ઓકે કાંઈ વાંધો નહીં, હું વાંચું 31. હા 31 રીડ કરશે, ચાલો. કેન યુ Faizan, can you take me to your home? Lakshmi, haan, jem nahi, halaine. Oh, welcome. Last go, my ma-bapa will be happy. Faizan went to their home. He like with the people of next day. Lakshmi's father helped him to catch a bus for Junagadh. Faizan and thanked him, started his return journey. બરાબર, જર્ની એટલે પ્રવાસ, રિટર્ન એટલે વળતો. એટલે શું થાય છે અહીંયા, અહીંયા જે છે એ લક્ષ્મી છે એને ફૈઝાનને એના ઘરે લઈ જાય છે, એટલે જે છે એ ફૈઝાન જે છે એ એના પછી બીજા દિવસે ફૈઝાનને લક્ષ્મીના પપ્પા જે છે જૂનાગઢ માટેની બસ જે છે એ એને
એમાં બેસાડી આવે છે અને પછી જે છે ફેઝાન એની રિટર્ન જર્ની જે છે મતલબ વળતો પ્રવાસ એને હવે જ્યાં જવાનું છે ત્યાં જાય છે. તો અહીંયા કયો આવે છે? તો અહીંયા આવે છે એવા શબ્દો બે છે, જો એક તો ચેમ નહીં એટલે કેમ નહીં, પછી હાલ ને એટલે હાઉ ને, અને મા બાપા એટલે મમ્મી પપ્પા. બરાબર ગર્લ્સ, ખ્યાલ આવ્યો? ઓકે, હવે આમાં કોઈને કઈ ક્વેરી છે? નથી સમજાતું એવું છે? બધાને સમજાયું? ઓકે ચાલો, હવે જુઓ જે તમે બધાએ સ્વાધ્યાયથી લઈ લીધી છે કે બાકી છે? લઈ લીધી છે. હા હા, ઓકે સરસ. જેમણે લઈ લીધી છે ખૂબ સરસ, જેમણે નથી લીધી તો કઈ વાંધો નહીં, અથવા તો તમારે નથી લેવાની તો એ જે લોકો નથી લેવાના સ્વાધ્યાય પોથી અથવા તો નથી લીધી તો એ લોકો જે છે એક બુક બનાવશે અને ફેર બુક બનાવશે અને એની અંદર જે હું કઈ લખાવું છું એ એમાં લખશે. બરાબર? ને જે લોકો આપણે પહેલાથી છે આપણે જે પેલી ફેર બુક બનાવે એમાં લખીએ તો ચાલે ને? સિત્રેસ એમાં એમાં છે ને એક પેજ વાળી અને સેમ ટુ એવું લખી અને પછી સ્ટાર્ટ કરના. બરાબર? ઓકે, તો જેમણે કોઈ સ્વાધ્યાય પોથી લઈ લીધી છે ખૂબ સરસ, નથી લીધી તો એ લોકો ફેરબુકમાં લખશે. ઓકે, તો આમાં કોઈને હવે કઈ ક્વેરી નથી ને? પાઠમાં હજી ન સમજાયું હોય તો પૂછી લેજો બેટા. તો આપણે ઓકે, બાકીના દીકરા સારા અનિશા, હા મેમ બેટા, સમજાયું છે ને? કઈ ક્વેરી નથી ને? 61 રોલ નંબર સમજાયું છે, 31 મિસ જર્ની એટલે પ્રવાસ. ઓકે, જર્ની એટલે પ્રવાસ. બરાબર? તમિલનાડુ નો તો છે, કઈ ગુજરાતમાં આવ્યો હતો એટલે એની કેટલી લાંબી લાંબો પ્રવાસ છે. બરાબર? ઓકે ચાલો, હવે જે છે એ આપણે આના આધારે નીચે આપણે થોડા પ્રશ્નો આપ્યા છે તો એના મેં આન્સર લખેલા જ છે, તો લખવાના છે. હું પૂછું એ તમારે જવાબ પણ પહેલા આપવાનો છે. ના, આ જે છે એ ટેક્સ્ટ બુક ના છે, તો તમારી જે બુક છે ને એની અંદર લખી નાખજો આ. બરાબર? આ સ્વાધ્યાય પોથીના નથી. મિસ મે લખી નાખ્યા છે. કઈ રીતે લખ્યા બેટા? મે તો જે લખાયવા નથી. હા બેટા, કઈ રીતે લખ્યા? કોણે લખી નાખ્યા છે? ચાલો તો અનિશા જોઈને જવાબ આપો તો બેટા. અનિશા નથી? અનિશા જોઈને બરાબર યાદ રાખવાનું છે કે ફેઝાન તમિલનાડુ નો છે. બરાબર? આ લખવાનું છે, બધાએ લખવાનું છે એટલે લખતા જજો મારી સાથે. ચાલો પછીનું છે રોલ નંબર 13 કે છે, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી અંગ્રેજીમાં બોલી શકે છે? કયો નંબર બોલ્યા મિસ? બીજો. શું લક્ષ્મી અંગ્રેજીમાં બોલી શકે છે? જો તો એનો જવાબ શું આપ્યો છે? કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? ટોક એટલે બોલું. મિસ એમ પૂછું, તમે કયો રોલ નંબર બોલ્યા? મેં રોલ નંબર 13 કીધો બેટા. રોલ નંબર 13 લેસન છે. ચાલો તો બેટા, હા એનો જવાબ આપો બીજાનો. નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ટોક બોલવાનું ને? શું બોલવાનું? ટોક.
તો આપણે લક્ષ્મી અંગ્રેજીમાં નહોતી બોલી શકતી એટલે આપણે ના પાડશું. નો લક્ષ્મી કેન નોટ, જો સવાલમાં આપ્યું છે એનું એ જ લખ્યું છે આપણે. કેન નું શું થાય? કેન નોટ, કારણ કે આપણે ના પાડીએ છીએ એટલે કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. કે ના લક્ષ્મી અંગ્રેજીમાં બોલી શકતી નથી. પણ મીન્સ ઈ છોકરો જે સવાલ પૂછતો તો છોકરાને ઇંગ્લિશમાં તો જવાબ દેતી જ આવડતું જ કહેવાય. સાચું બોલતી હતી, સાચું બોલતી હતી અંગ્રેજી. ના મીન્સ ખોટું બોલતી, સાચું બોલતી તો પછી એટલે ખોટું બોલતી હોય અંગ્રેજી એટલે અહીં અંગ્રેજીમાં બોલી શકતી ન કહેવાય ને. સાચું અંગ્રેજી બોલતી હોય તો આપણે એને કહી શકીએ કે અંગ્રેજીમાં બોલતી હતી. આપણે પહેલી જ લાઈનમાં શું આપ્યું હતું કે લક્ષ્મી ડીડ નોટ ટોક ઇન ઇંગ્લિશ, કે લક્ષ્મીને અંગ્રેજી નહોતું આવડતું. એવું પહેલી જ લાઈનમાં આપણે આપ્યું છે ને પેરેગ્રાફમાં, બરાબર? એટલે આપણે ના પાડવી પડે ને. ઓકે ચાલો, પછી ત્રીજાનો સવાલ, ત્રીજો સવાલ છે, ડીડ ફેઝાન સ્પીક ગુજરાતી? શું ફેઝાનને ગુજરાતી બોલી શકતો તો વ્યવસ્થિત? નો. નો. સારા, ચાલો જવાબ આપો બેટા. સારા, તું બોલી કઈ સંભળાણું નઈ બેટા. બાકીના બધા માઇક ઓફ બેટા. કોઈ આન્સર આપતો હોય ને ત્યારે આપણે માઇક ઓફ રાખવાનું, તો મને ઈ સંભળાય ને તમને ઈ સંભળાય. હા ઓકે, હવે આપ આન્સર દે. હેલો. હા હા, હવે આપ આન્સર. હા, નો ફેઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી, કે ના ફેઝાન ગુજરાતી બોલી શકતો નહોતો. ઓકે, તો આજે અહીંયા 3 સુધી રાખીએ છીએ. પછીના લેક્ચરમાં મળીએ ત્યારે આના આગળના જે છે 6 એ કમ્પ્લીટ કરશું. આમાં આન્સર લખેલા જ છે મેં, પણ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે 6 કમ્પ્લીટ કરશું, બરાબર? ઓકે ચાલો.